धोरण एक विषय हिंदी स्वाध्याय बुद्धिबा। आगळना वीडियो में आपणे दसे दरवाजा दरवाजा एटले बारणू आपणे मेन आपणे घर में रहीए छीए त्यां बारणा होय छे ने रूम में ए पहेलू पेज आ प्रमाणे आपणे सीखी गया था। तमने लेसन में पण लखवाना आप्युं हतुं अने नोटबुक में पण लखवा आप्युं हतुं। आजे आपणे पाछळनुं पेज नंबर 32 उपर द नी प्रवृत्ति एटले के द नी एक्टिविटीज़ करीशुं। द को द से शुरू होने वाले चित्रों से छोड़े एटले 32 नंबरनुं पेज छे। हवे छे अहींया मोटो द आप्यो छे एने द थी शुरू थता चित्रों साथे छोड़वानुं छे। तो द से दरजी, द से दर्पण, पछी ढेटा, द से दरी, द से दरवाजा, એટલે દ થી શરૂ થતા ચિત્રો સાથે જોડવાના છે। એવી રીત દ કે નીચે રેખા ખીચે, હવે તો જો દ છે એની નીચે લીટી કરવાની છે। બા દ લ તો દ શબ્દમાં દ અક્ષર છે, નીચે લીટી કરવા, અ દ ર ખ તો દ નીચે લીટી કરવાની છે, દ રજી તો આપણી દ નીચે લીટી કરવાની છે। તમારે પેન્સિલ વાપરવાની છે, હું પેન વાપરું છું પણ તમારે પેન્સિલ વાપરવાની, દરી કારણ કે અમુક બાળકોને દેખાતું નથી પેન્સિલથી, દ ર ગા હ તો દ નીચે ખાલી દ અક્ષર નીચે લીટી કરવાની છે, ગેન એટલે દડો, દ કે અલગ વર્ણ પર ચોકડી મારે એટલે દ થી અલગ વર્ણ પર ખોટાની નિશાની કરવાની છે, એટલે ટ તો ટ ઉપર કરવાની, દ ઉપર ખાલી કરવાની નથી, દ સિવાયના ર સ અને દ દ ડ ઢ દ અને ઢ વ દ ફ બ અને દ એટલે દ ઉપર ખાલી કરવાની નહીં, બીજા બધા અવર્ણ ભૂલીને એના ઉપર ચોકડીની નિશાની કરવાની છે। હવે ફટો ઓર લીખો એ ચિત્ર જોઈ અને એને વાંચવાનું છે કે દર્પણ, તો આપણે દ શીખ્યા એ દ લખી અને શબ્દ પૂરો કરવાનો છે, દર્પણ, દરજી તો દરજી, હવે દ વાત દ લખી ચિત્ર પૂરું કરવાનું છે, હવે શું છે દરી, દરી આ રીતે શબ્દ મેં છે, દ ઢૂંઢ કર ઉસ પર ગોળ બનાવો, દ ખ લ તળી દ ઉપર ગોળ કર્યું છે, એવી જ રીતે અહીંયા પ દ મ તો દ ઉપર ગોળ કરવાનું છે, અ દ ર ક તો દ ઉપર ગોળ કરવાનું છે, દ ર વા ર તો દ નીચે ગોળ કરવાનું છે। આ રીતે તમારે શું કરવાનું છે, મારી સાથે આ પૂરું પેજ લેસનમાં લખવાનું છે અને અમુક બાળકોએ પેજ નંબર ના કર્યું હોય તો મેં તમને આગળના વિડીયોમાં આ પેજ શીખવાડ્યું હતું, નોટબુકમાં લખતા શીખવાડ્યું હતું, એટલે આ પેજ નંબર 31 અને પેજ નંબર 32 દ તમારે સરસ મજાનું લખી અને મને બતાવવાનું છે, ફોટો પાડીને મોકલજો, એટલે આ બે તમારે લેસનમાં લખવાના છે અને દની પ્રેક્ટિસ કરવાની છે।